नमस्कार विद्यार्थी मित्रों, हूँ भावेश मेहर, श्री स्वामीनारायण विद्यासागर स्कूल की शैक्षणिक यूट्यूब चैनल और शैक्षणिक व्हाट्सएप ग्रुप ना माध्यम से फिर एक वक्त धोरण 10 ना दरेक विद्यार्थी भाइयों और बहनों मातृभाषा विषय गुजराती ना ऑनलाइन क्लास में यूट्यूब चैनल और व्हाट्सएप ग्रुप ना माध्यम से स्वागत करूँ। विद्यार्थी मित्रों, छेल्ला चार एक क्लास थी आपने एकम नंबर 4 भूली गया पछी एकांकी चर्चा करी रह्या छे। आजे आपणे एकांकी नो आगळनो भाग नंबर 5 जोवा जई रह्या छे, जेमां मुख्य पात्र तरीके आपणे जोयुं हतुं के नरेन अने मनीषा केन्द्रमां छे। आ उपरांत सलोनी, कनोज अने विराट साथे आमी एकांकीना आटला पात्रो नो संवाद छे आपणे एकांकीमां जोवा मळ्यो। नरेन अने मनीषा एक बीजा ने प्रेम करे छे। नरेन जारे मनीषा ने जोवा जाय छे त्यारे मनीषा ना पिता विराट भाई सगाई ने ना पाड़े छे। एनुं कारण ये हतुं के नरेन फॉरेस्ट अधिकारी छे, जंगल मां रहेतो व्यक्ति, अने मनीषा सेडरपो एटले નરેનની સાથે જો એને રહેવાનું થાય તો મનીષા કદાચ જંગલમાં સિંહની ત્રાળ સાંભળીને જ મરી જાય અને નરેનને વિદુરનું જીવન ગાળવું પડે। એના કરતા સારું છે કે એની સગાઈ ન થાય। આનંદ એને સમજાવે છે કે વ્યક્તિત્વ બદલાતા વાર ન લાગે। અત્યારે મનીષા ભલે આવી રહી પણ એ खड़कल थई जशे। विराट भाई कहेशे के एने क्यो एक गरोड़े पकड़ीने लावे एटले हुं मनीषा ने नरेनी सगाईनी हा पाड़ी दीधी। आ वातने घणा वर्षो वीती गया छे। नरेन मनीषाने कदाच भूली पण गयो। एक वार एने सलोनी द्वारा समाचार मळे छे के एक स्त्री, एक युवतीए रीसना पंजामांथी श्रुति कुटुंबने बचाव्यो एवा समाचार ન્યૂઝપેપરમાં આવેલા છે। નરેનભાઈને બચાવે છે। નરેનભાઈ સમાચાર વાંચીને બાદમાંથી વાત નીકળતા ખબર પડે છે કે આ એ જ મનીષા છે જેને હું જોવા માટે ગયો હતો। વિરાટભાઈ મનીષાને વિનંતન આપવા માટે ગામડાથી આવ્યા છે, સામે લેવા માટે આનંદ અને મનીષા જાય છે। લેવા જાય છે ત્યારે પિતા પોતાની પુત્રીના આવા પરાક્રમથી અત્યંત ખુશ છે અને બસ સ્ટેન્ડમાં જ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ના વખાણ કરે છે। નરેન વિચારે છે કે મારે પણ મનીષાને અભિનંદન આપવા છે, તો અહીંયા આવે છે તો ઠીક છે, નહીંતર હું તમારા કેમ્પ ઉપર આવીશ। ગાડી આવી છે વિરાટભાઈને તેડીને, પણ ગાડી ઉપડી ત્યારે એક વ્યક્તિને ત્યાં મૂકતા ગયા છે। હવે એ વ્યક્તિ કોણ છે? ત્યાં સુધીનો અભ્યાસ આપણે છેલ્લા ક્લાસ દરમિયાન કર્યો હતો। આજે આપણે આગળ વધીએ, હવે આગળની ઘટના શું બને છે? એકમ નંબર 4 ભૂલી ગયા પછી આજના ભાગ 5 અંતર્ગત આપણે ભણીશું। લેખકનું નામ છે રઘુવીર ચૌધરી, સાહિત્ય પ્રકાર એકાંકી, એમના એકાંકી સંગ્રહ ત્રીજો પુરુષમાંથી લેવામાં આવેલું છે। ખાસ એટલી વસ્તુ તૈયાર કરજો। આગળ વધીએ આપણે, ઈ પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે। આ ઉપરાંત વિશેષ શિક્ષકો દ્વારા તમને જે કામ સોંપવામાં આવ્યું છે, જે કામ સોંપવામાં આવે સમયસર કરતા રહેજો। એ પછી ગ્રુપ કાર્ય હોય, એકમ કસોટીનું કામ હોય, નિદાન કસોટીનું કામ હોય, શાળાકીય પરીક્ષાને લગતું કામ હોય, બાકી નોટનું કામ હોય, આ દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો। વધીએ આપણે આગળ ભાગ 5 તરફ। પેજ નંબર 17 ઉપરથી આપણે જોઈએ, જ્યારે વાત કરે છે મનીષા નરેનની, એક શેર પણ સંભળાવે છે ત્યારે નરેન કહે છે કે વાહ, હું ત્યાં હાજર હોઉં તો તારી પ્રશંસા સાંભળીને
धन्य कही सके मनीषा कही सके अथवा मारा પોતાને સીધા દવાખાને લઈ જા આગળ છે સમી ગયા જતા એ રડવા લાગ્યો એ તો અમે સોગંદ દઈને શીખમાં બેસણ દીધા નહીં તો છાપા માટે એક નવા બીજા સમાચાર બને કે દીકરીના પરાગમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો ત્યારથી આપણે મૂકી હોતું કે આગળ જોઈએ દરેક કે છે કઈ બાબતે ઉપા ખોટા પડ્યા મનીષા કહે છે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ પપ્પા મોટેથી કહેતા હતા સાંભળો હે મુસાફરો દુનિયાથી થાકેલા લોકો માણસો માણસ માટે કશું અશક્ય નથી પપ્પા આ બસ સ્ટેન્ડે જે કોઈ પબ્લિક ભેગું થયું હતું એને શું કહેતા હતા કે સાંભળો મુસાફરો હે મુસાફરો દુનિયાથી થાકેલા લોકો તમે સાંભળો માણસ માટે કશું અશક્ય નથી માણસ જે ધારે એ કરી શકે શાસ્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે હું કહીશ કે એ આકાશના તારાને ખુલ્લી જે મેળવી શકે છે માણસ આકાશના તારા સુધી તો પહોંચી શકે છે પણ હું એમ કહું છું કે એ આકાશના તારાને વીણી પણ શકે છે પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયા પપ્પાને શિકાર કરવાનો શોખ હતો એકવાર શિકાર કરવા માટે ગયા ત્યારે મમ્મીને પરાયણે સાથે લઈ ગયા એની ઈચ્છા નહોતી મમ્મીની ઈચ્છા નહોતી એની સાથે શિકાર કરવા માટે જવાયો આજ્ઞા માનીને ગયેલી પપ્પાએ કીધું કે ચાલને એટલે એમની આજ્ઞાનું પાલન કરવા માટે આજ્ઞા માનીને એ સાથે ગયેલી માછડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈ એ ચીસ પાડી ઉતરી એ તો ઉપર માછડા ઉપર હતા નીચે વાઘ આવ્યો એને છલાંગ મારી ઉપર એટલે મમ્મીના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ એ પછી હૃદયના ધબકારાનો દર્દ કોઈ ઉપાય દૂર ન થયો એના કારણે ડરના કારણે હૃદય બેસી ગયો હૃદયના ધબકારાનો દર્દ કોઈ પણ ઉપાય કરવા છતાં મમ્મીને અમે સારું કરી શક્યા નહીં આજે મમ્મી જીવતી હોય તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા મમ્મીને અમે સારું કરી શક્યા નહીં આજે એમનું અવસાન થયું છે જોઈએ જીવતા હોત તો ન્યૂઝપેપરમાં આવેલા મારા જે સમાચાર છે એ વાંચીને એમના હૃદયના ધબકારા કાયમ માટે શાંત થઈ ગયા પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી પપ્પા મને કહેતા હતા આ વાત એની વાત મને સાચી લાગી કે પ્રેમ સાથે તો લગ્ન કરવાનું રહેવા દે કેમ કે વિરાટભાઈનો અનુભવ છે કે ડરપોક વ્યક્તિ જ્યારે એના ઉપર ડર આવે છે ત્યારે એની હાલત કેવી થાય છે નરેન કહે છે તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ સાહસની બાબતમાં તો તું મારા કરતા આગળ નીકળી ગઈ મેં પણ ક્યારે એવું પરાક્રમ કર્યું નથી કોઈ રીસનો મેં સામનો કર્યો નથી નિર્ભય થતા છે તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સાધક સર્વાત્મક ભાવે એક ભયંકર પ્રાણીના પંજા શું કહે છે તું તો એક પ્રેમ સ્વરૂપ બની ગઈ અને બધો ભાવ ભેગો કરીને તે જે પરાક્રમ કર્યું છે એક ભયંકર પ્રાણીના પંજામાંથી તે સુરતી પરિવારને બચાવ્યો છે મનીષા કહે છે ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી મને ખબર હતી કે ભયંકર લાગે છે પણ એ હિંસક નથી હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે હવે તો મને અનુભવ થઈ ગયો છે રોજનો અનુભવ થઈ ગયો છે કે આ પ્રકૃતિ આપણી જનની છે આપણી માતા છે વરદાત્રી છે આપણને વરદાન આપે છે માણસો કેમ ભૂલી જાય છે પ્રાણીઓ છે એક પ્રકૃતિ સંપદા છે પ્રકૃતિ આપણી માતા છે અને એ વરદાત્રી છે માણસો બધું કેમ ભૂલી જાય છે મને સમજાતું નથી દૂરથી અવાજ આવે છે શી ઇઝ ગ્રેટ ધેન મી શું કહે છે શી ઇઝ ગ્રેટર ધેન મી આ તેણી છે એ મારા કરતા પણ વધારે મહાન છે because she is my daughter કેમ કારણ કે આ તેણી એ મારી છોકરી છે આવો દૂર કેવા સંભળાય છે કે આ તેણી મારા કરતા પણ વધારે મહાન છે કેમ કે એ મારી દીકરી છે નરેન કહે છે મનીષા આ કોનો અવાજ છે મનીષાને પ્રશ્ન કરે છે કે આ બોલનાર વ્યક્તિ કોણ છે અવાજ કોનો છે સહેજ નજીકથી અવાજ ફરીથી પાછો આવે છે હા એ મારાથી પણ મહાન છે સાક્ષાત શક્તિ છે વળી પાછો અવાજ સંભળાય છે કે હા હું કહું છું એ સાચું છે એ મારા કરતા પણ મહાન છે અને એ સાક્ષાત
शक्ति से ये सिंह पर सवारी करे ये भी थे तो पछि रिस्नु शु गजु ये तो सिंह पर बैठने सवारी करे ये से तो आ रिस्नु शु गजु जंगली प्राणी में आपने सिंह ने जंगल नो राजा कहिए से सर्व प्राणियों में सबसे ताकतवर प्राणी हो तो आपने सिंह ने गणिए से ये सिंह पर सवारी करी सके शक्ति से तो पछि आ रिस्नु शु गजु रिस ए सामने शु गण मनुष्य हसी पड़ता पड़ता कैसे आ तो पप्पा बीजू कोण हो शू कैसे आ तो पप्पा नो आवाज लागे छे बीजू कोण हो सांचे छे એમ ચસકી ગયું છે શું કહેશે પપ્પાનું મગજ ચસકી ગયું છે ખરેખર ગાંડા થઈ ગયા છે અવાજ ફરીથી સંભળાય છે આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું વિરાટભાઈનો અવાજ સંભળાય છે કહેશે એવું કે આ દુનિયાનો સૌથી સુખી કોઈ વ્યક્તિ હોય તો એ કોણ છે હું પોતે છું સાક્ષાત અસુરી ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં જો ઈશ્વરની ઈચ્છા હોય તો હું સુખનો આખો પર્વત એમની પાસેથી ખરીદી લઉં વિરાટ એનો હવે ચોક્કસ સ્પષ્ટ અવાજ આવે છે કેસે નો નેવર હું કઈ યુધિષ્ઠિર નથી એક એક વાર શા માટે ખોટું બોલું હું કઈ યુધિષ્ઠિર નથી જેમ યુધિષ્ઠિર ક્યારે ખોટું ન બોલતા ધર્મરાજ હતા ધર્મનું પાલન કરતા સત્ય બોલતા એમ વિરાટભાઈ પણ કહેશે કે નહીં શક્ય નથી હું કઈ યુધિષ્ઠિર હું કઈ યુધિષ્ઠિર નથી એક એ વર્ષા માટે ખોટું બોલું મેં જે શબ્દો કીધા છે બધા સાચા છે એમાં કશું ખોટું છે નહીં આનંદ કહેશે યાદ કરી જુઓ આ સજ્જનને ઓળખો છો મગજ ઉપર થોડું દબાણ કરો યાદ કરવાનો પ્રયત્ન કરો આ મનીષા સાથે ઉભેલ છે વ્યક્તિ છે સજ્જન છે એ કોણ છે જરા એ ઓળખી બતાવો નરેન કહેશે નમસ્તે બોલજી બધા નરેનભાઈ વિરાટભાઈને આવકાર આપતા કહેશે કે આવો વડીલ તમે પધારો વિરાટ કહેશે નમસ્તે ઇન્દુમેન શું કહેશે વિરાટને નમસ્તે કરીને કહેશે કે યંગમેન યુવાન વ્યક્તિ તમે નમસ્કાર આનંદ કહેશે પપ્પા આ નરેન્દ્ર કુમાર છે આબુના ફોરેસ્ટ ઓફિસર વિરાટ ભાઈને ઓળખાણ આપે છે આનંદ કે પપ્પા આ નરેન્દ્ર કુમાર છે આબુના ફોરેસ્ટ ઓફિસર આબુના આ જંગલ વિસ્તારના ઓફિસર તરીકે નિયે ડ્યુટી બજાવે છે જેમને આગળ તમે એકવાર ખોટું બોલેલો જે વ્યક્તિની પાસે તમે એકવાર ખોટું બોલેલા તમે ત્યારે વાત કરો છો કે મેં કાંઈ ખોટું નથી કીધું પણ એ વ્યક્તિ પાસે તમે એકવાર ખોટું બોલેલા વિરાટ કહેશે ઓહો પેલો કવિ મનીષા પર કવિતા લખતો હતો એ શું કહેશે ઓહો યાદ આવ્યું આ ઓલો કવિ છે જે મનીષા ઉપર કવિતા લખતો હતો તે નરેન કહેશે હવે કોઈના પર કવિતા લખતો નથી હવે હું કોઈના પર કવિતા લખતો નથી વિરાટ કહેશે તો મારા પર હું આજે સુખથી સૌથી સુખી છું તો કોઈનો કોઈના પર ના લખતો તો આજે મારા ઉપર લખ કેમ કે આજે હું દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છું મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ એક છું બે કવિતા લખ હું સૌથી વધારે વિશ્વનો સૌથી વધારે ખુશ વ્યક્તિ છું આજે એક નહીં પણ બે કવિતા તું મારા ઉપર લખી લે વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે આપણે અહીં સુધીની વિષયવસ્તુનો અભ્યાસ કરીએ આવતા ક્લાસમાં આપણે ભાગ 6 અંતર્ગત આ એકાંકીનો અંત જોઈશું ઝડપથી ટૂંકા પ્રશ્નોને ચર્ચા કરી લઈએ જે આપણે 1, 2, 3, 4 ને 5 ભાગમાં ભણ્યા છીએ મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવ્યું રીંછના હુમલાથી નરેને કઈ તાલીમ મેળવી હતી નરેને પર્વતારોહણની તાલીમ મેળવેલી વન સંરક્ષણની પોલીસની કે ઘોડેસવારની નરેનની વાત કરવામાં આવે છે નરેને વન સંરક્ષણની તાલીમ મેળવેલી રીસ માણસને જોઈને શું કરે છે પ્રતિકાર કરે છે સામનો કરે છે નરેન લગ્નમાં પાછા માંગા પાછા શા માટે ખેલતો હતો કારણ કે એને મનીષા નામની યુવતી પસંદ હતી અને એની સાથે પરણવા ઈચ્છતો હતો એટલા માટે એ પાછા માંગા ખેલતો હતો વિદ્યાર્થી મિત્રો આજના ક્લાસ માટે આપણે ઘણી બધી વિષયવસ્તુની વાત કરી દીધી વિશેષ પ્રશ્નોની વાત આપણે આવતા ક્લાસમાં ભાગ 6 અંતર્ગત કરીશું દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોનો પૂરેપૂરો અભ્યાસ કરશો અને સમય મળીએ ભાગ 1 થી 5 ના વિડીયોનો સળંગ અભ્યાસ પણ કરી લઈશું ફરીથી મળશું છેલ્લા ભાગ 6 સાથે ત્યાં સુધી રજા આપશો મને દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ આપનો